સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, 3-5 અબક વિષય ગુજરાતી દ્વિતીય સત્ર પાઠ 11 હિંડોળ. વિદ્યાર્થી મિત્રો, આ એક લોકગીત છે, લોકો દ્વારા બનાવેલું. ગામડામાં તમને ખબર છે, બે બહેનો બધા લોકગીત ગાય છે, પોતે બનાવેલું હોય, પોતાના કોઈ એરિયા પ્રમાણે કોઈ બનાવ્યું હોય, કોઈ રાજ્ય પ્રમાણે બનાવેલું, અલગ 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 બધા જ રાજ્યમાં પોતપોતાના લોકગીતો હોય, એમ આપણા ગુજરાતનું લોકગીત છે ને એનું નામ છે હિંડોળ. ભગવાન કૃષ્ણને મધ્યમાં રાખી, વચ્ચે રાખી અને આ એક કાવ્ય બનાવવામાં આવ્યું છે હિંડોળો. તો આ લોકગીત લોક સમૂહ દ્વારા રચાય છે, મેં આપને કીધું એમ. અને લોકગીત પરંપરાથી લોકોમાં ગવાતું ચાલ્યું આવ્યું છે અને આજે પણ ગવાય છે, તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે. આ લોકગીતમાં શ્રી કૃષ્ણનું વર્ણન કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 61 પાઠ્યપુસ્તક ગુજરાતી 3-5 પાઠ 11 હિંડોળો. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો, આંબાને ડા રૂપાના કડલા ચા, વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડા. બાયે બાંધ્યું બંધ મેર ખાવે આંબાની ડા, કિન ખાવી સુરવાલ, વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડા. વિદ્યાર્થી મિત્રો, આંબાની ડાળે તમને ખબર છે ને, આપણે કેરી જે ખાઈ છીએ, આંબો, આંબાનું વૃક્ષ, બરાબર, જેમ લીમડો પીપળો, એમ આંબાનું ડાળ, આંબાનું ઝાડ છે ને એની ડાળે સોનાની સાંકળ વડે હિંચકો બાંધ્યો છે વિદ્યાર્થી મિત્રો, અને ચાંદીના ચાર કડા છે. જે ખાટમાં ચાર કડા હોય એ ચાંદીના છે. વાલા મારા શ્રી કૃષ્ણ ભગવાન છે, આંબાની ડાળે બાંધેલા હિંચકે હિંચે છે, હિંચકો ખાય છે, ઝૂલા ઝૂલે છે. શ્રી કૃષ્ણની બાએ બાજુબંધ અને રુદ્રાક્ષમાં મેરખો શોભી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો. બાએ બાજુબંધ, વિદ્યાર્થી મિત્રો, ગામડાના જે છે એને બધાને ખબર જ છે, બહેનો એક બાજુ હાથમાં પહેરે છે અને રુદ્રાક્ષમાં મેરખો છે, જો રુદ્રાક્ષની માળા અહીં એનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જો લખ્યું છે રુદ્રાક્ષની માળા. અને કિન ખાવી સુરવાલ, એનો જે નીચેનો આપણે જે પાયજામો કે ચોરણો કહીએ છીએ ગામડામાં, આપણે ચોરણો કહીએ, એ કિન ખાવી એટલે વિદ્યાર્થી મિત્રો જરી બૂટાનું વણાટવાળો એક કાપડ આવે છે અને ચમકે, ટૂંકમાં એવો એને કહેવાય ને કે લેંગો પહેરેલો છે, પાયજામો પહેરેલો છે. અને એવા મારા વાલા શ્રી કૃષ્ણ ભગવાન આંબાની ડાળે બાંધેલા હિંચકે ઝૂલે છે. હવે આપણે જો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કાવ્યમાં, તો ચડવા તે ઘોડલા હંસલા રે આંબાની ડા, પિત્તળિયા પલાણ, વાલો મારો નીચે હિંડોળે આંબાની ડાળ. પગે રાઠોડી મોજડી રે, પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ, ચાલે ચટકતી ચાલ, વાલો મારો ઈંચે હિંડોળે આંબાની ડાળ. વિદ્યાર્થી મિત્રો, અહીં આ લોકગીતમાં હવે એવું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન છે એ સવારી કરવા માટે હંસ જેવી સફેદ, હંસ કેવા હોય તા કે સફેદ, અને એની જે ચાલ છે એવા હંસલા ખોરાક છે, કેવા છે, સફેદ, અને એની ચાલે જે ચાલતા હોય, અને તેને પિત્તળનું બનાવેલું પલાણ છે. વિદ્યાર્થી મિત્રો, ઘોડા ઉપર બેસવા માટે એક કોઈ પણ સાધન હોય છે, ઘણાને લાકડાનું બનાવેલું હોય છે, એ રીતના સમય પ્રમાણે ફેરફાર થતા થતા, પણ ત્યારે આ પિત્તળનું બનાવેલું છે અને એમાં આ મારા વાલા શ્રી કૃષ્ણ ભગવાન છે આંબાની ડાળે બાંધેલા હિંચકે ઝૂલે છે. શ્રી કૃષ્ણના પગમાં એને રાઠોડી મોજડી કીધું છે. જો હવે આ એક રાજસ્થાનમાં આવી મોજડી બહુ વખણાય, એ રાઠોડી મોજડી કહેવાય, અને એ રૂવા ઉપર ચાલે છે, કોણ તા કે શ્રી કૃષ્ણ ભગવાન, એવો મારો વાલો અંબાની ડાળે બાંધેલા હિંચકે ઝૂલે છે. માથે મેવાડી મોળિયા અંબાને ડાળ, દસે આંગળીએ ભેટ, વાલો મારો હિંચે હિંડોળે આંબાને
દાળ. તો શ્રી કૃષ્ણ ભગવાને માથે મેવાડી એટલે મેવાડ રાજસ્થાનમાં જે ફેંટો આવે ભરતકામ કરેલો ફેંટો હોય, હવે એવો કસ્બી ફેંટો પહેર્યો છે અને એના હાથમાં જે દસે આંગળીઓ છે એમાં વેઢ પહેરે છે. વિદ્યાર્થી મિત્રો, વેઢ શબ્દથી તમે થોડા જાણશો, અને આપણે જે વીટી પહેરીએ છીએ વીટી, પણ આ વીટી થોડા અલગ ટાઈપની હોય, આંટાવાળી, જેમ સ્પ્રિંગ તમે જોઈ છે એ રીતની સોનાની જે પટ્ટી હોય ગોળ 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 કરેલી હોય અને આંગળીમાં પહેરેલી હોય. તો દસે દસ આંગળીઓ પહેરી છે એવો મારો વાલો શ્રી કૃષ્ણ ભગવાન છે, એ આંબાની ડાળે બાંધેલા હિંચકે ઝૂલે છે. વિદ્યાર્થી મિત્રો, જો લોકગીત આપણે ગાયન કરીએ તો આ રીતે થાય. સોનાની સાંકળે બાંધ્યો ઇંડોળો, આંબાની ડાળ રૂપાના કડલા ચાર, વાલો મારો હિંચે ઇંડોળે આંબાની ડાળ. બાયે બાજુબંધ બેરખારે આંબાની ડાળ, બાયે બાજુબંધ બેરખારે આંબાની ડાળ, કિન ખાબી સુવાન વાલો મારો હિંચે ઇંડોળે આંબાની ડાળ. ચડવાતે ખોડલા હંસરા રે આંબાની ડાળ, પિત્તળિયા પલા વાલો મારો હિંચે ઇંડોળે આંબાની ડાળ. પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ, ચાલે ચટકતી ચાલ વાલો મારો હિંચે ઇંડોળે આંબાની ડાળ. માથે મેવાળી મોળિયા આંબાની ડાળ, દસે આંગળીએ વેઢ વાલો મારો હિંચે ઇંડોળે આંબાની ડાળ. વિદ્યાર્થી મિત્ર, આપ પણ ગાજો, એક બે વાર જોશો તો તમને પણ મોઢે આવડી જશે. કાવ્ય પંક્તિમાં પૂછી શકાય, શબ્દ સમજૂતી, ભાષા સજ્જતા. વિદ્યાર્થી મિત્રો, હિંડોળો એક લોકગીત છે, લોકગીત એ સાહિત્યનો એક પ્રકાર છે, જે લોકોમાં પરંપરાગત ગવત્વ આવે છે એને ભાષા લય ઢાળ એનું વિશિષ્ટ હોય છે. આ કાવ્યમાં નીચેના જેવા વિશેષણવાળા શબ્દોનો પણ પ્રયોગ થયેલો છે. સોનાની સાંકળે, પિત્તળિયા પલાણ, રૂપાના કડલા, રાઠોડી મોજડી, કિંખાબી સુરવાલ, ચટકતી ચા, આ વિશેષણવાળા શબ્દો અહીંયા આવ્યા છે. હવે પાન નંબર 63માં જોઈએ તો સંજ્ઞાઓ, તો એમાં વિદ્યાર્થી, પંખો, બાળક, ગધેડું, પુસ્તકો, ઘોડો, લખોટીઓ, કીડીઓ, આત્યો. સંજ્ઞા દ્વારા દર્શાવતી વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી એ એક જ છે કે વધુ છે એવો ભેદ એ વચન વડે આપણને દર્શાવવામાં આવ્યો છે. જેમ કે કોઈ પણ શબ્દ બોલવાથી એક જ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી છે એમ સમજાય ત્યારે શબ્દને એક વચન કહેવું, અને એમાં જો ઉદાહરણ જોઈએ તો વૃક્ષ, બાળક, પાટલી. પણ જ્યારે કોઈ શબ્દ બોલવાથી આપણને વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી વધારે છે જો સમજાય ત્યારે બહુવચન કહેવાય છે. નીચે એક આપણને કોઠો આપ્યો છે, તો એ કોઠામાં આપણે જો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, એક વચનમાં કડલું, હંસલો, સાકળ, હિંચકો, આંબો, વડલો અને મોળ્યો. તો બાજુમાં બહુવચનમાં ઘોડા, બેરખા, બારણા, માથા, આ એકથી વધારે છે. જો આપણે સ્વાધ્યાયના પ્રશ્ન પર જોઈએ તો શ્રી કૃષ્ણએ કેવી મોજડી પહેરી, તો એણે રાઠોડી મોજડી પહેરી હતી. પણ તમારે વ્યવસ્થિત રીતે જવાબ લખવાનો છે. શ્રી કૃષ્ણએ પગમાં રાઠોડી મોજડી પહેરી છે. કાવ્યમાં વાલો શબ્દ કોના માટે વપરાયો છે? તો કાવ્યમાં વાલો શબ્દ શ્રી કૃષ્ણ માટે વપરાયો છે. આ રીતે જોવાનું છે. હિંડોળો ક્યાં બાંધેલો છે? તો હિંડોળો આંબાની ડાળે, સોનાની સાંકળ અને ચાંદીના કડા વડે બાંધેલો છે. શ્રી કૃષ્ણ કેવી ચાલ ચાલે છે? તો એ રૂઆબદાર ચટકતી ચાલ ચાલે છે. શ્રી કૃષ્ણે દસે આંગળીએ શું પહેર્યું છે? તો દસે આંગળીએ ભેદ પહેર્યા છે. હવે આપણે કૃષ્ણનું વર્ણન કરવાનું પરીક્ષામાં પૂછાય તો કઈ રીતે કરી શકાય? વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે વિડીયો જુઓ ત્યારે નોટ, પેન, બુક, પાઠ્યપુસ્તક બધું સાથે જ રાખો છો, તો આપણે જો લખવું હોય તો લખાય. તો કૃષ્ણના પહેરવેશનું વર્ણન એમ કરીને ઉપર હેડિંગ આપો અને આપણે એના વિશે થોડું લખીએ. તો શ્રી કૃષ્ણે માથે મેવાડી કસ્બી ફેટો પહેર્યો છે, એમની બાયે બાજુબંધ અને પોંચીએ રુદ્રાક્ષની માળા શોભે છે, તેમની દસે આંગળીએ વેઢ છે, પગમાં રાઠોડી મોજડી પહેરી છે અને પોતે કિંખાબી સુરવાલમાં શ્રી કૃષ્ણ એવા સુંદર લાગે છે
કે ન પૂછો પાઠ આ રીતે આપણે લખી શકીએ છીએ અને વિદ્યાર્થી મિત્રો થોડુંક વ્યવસ્થિત લખવાનું આપણે કાવ્ય વાંચી અને એનો જવાબ છે એ આપણે વ્યવસ્થિત લખવાનો છે હવે આપણે પાછળમાં જોઈએ તો પ્રશ્ન 3 એમાં કોને બ વિભાગ આપ્યો છે હિંડોળાને હિંડોળાના ચાર કડા શ્રી કૃષ્ણને માથે દસે આંગળીએ આ રીતના લખ્યું છે તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયમાં એ પ્રશ્ન જોઈએ આપણે તો હિંડોળાને તો આપણે અહીંયા સોનાની સાંકળે બાંધ્યો છે હિંડોળાને ચાર કડા કેવા છે કે રૂપાના છે શ્રી કૃષ્ણને માથે તો શું છે મેવાડી મોળિયા છે દસ આંગળીએ તો ભેટ છે હવે આ લોકગીત ઉપરથી આપણે એવા ઉદાહરણ ને પ્રશ્ન પણ બનાવી શકીએ કે પ્રશ્ન બનાવવાનો છે જો વિદ્યાર્થી મિત્રો હિંડોળો આંબાની ડાળે બાંધ્યો છે તો એમાં પ્રશ્ન થાય હિંડોળો ક્યાં બાંધ્યો છે કડલા રૂપાના બનેલા છે તો કડલા શાના બનેલા છે હિંડોળો સોનાની સાંકળે બાંધ્યો છે તો હિંડોળો શેનાથી બાંધ્યો છે શ્રી કૃષ્ણ ચટકતી ચાલે ચાલે છે શ્રી કૃષ્ણ કેવી ચાલે ચાલે છે હવે અહીં આપણે શ્રી કૃષ્ણના અલગ અલગ નામ લખવાના છે વિદ્યાર્થી મિત્રો ખાસ લખજો તો આપણે પહેલું જ લખીએ તો કનૈયો કાનપુરા આપણે કનૈયો કહીએ છીએ ગોપાલ પણ કહીએ છીએ માધવ મોહન ગોવિંદ બંસીધર ગિરધારી કેશવ નંદકુમાર જનાર્દન શબ્દ પણ એક આવે છે હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 6માં આપણે શબ્દ સંગ્રહ માટે એક શબ્દ આપેલા છે અને એમાં રાઉન્ડ કરવાનું છે તો ઘોડાની પીઠ પર નાખવાનો સામાન તો પલાણ જો ઉદાહરણ આપ્યું છે નાજુક કે કસવી પગરખું તો મોજડી જરી બુટ્ટાનું વણાટનું કાપડ તો તીન ખાબી રુદ્રાક્ષની હાથમાં પહેરવાની નાની માળા તેને બેરખો કહેવાય બે થી વધારે આટાવાળી વાળાની મીટી તો એને વેઢ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 7માં તમારી આજુબાજુમાં જે કાંઈ શાળામાં કે એમાં જોવા મળતું વસ્તુઓ છે તો ખું છે તો ખુરશી પડદો ચપ્પલ ઓસીકું ગાડલું ટીપાઈ ગાલીચો બાજોટ રકાબી કપડાં વાસણ બાજરી ખેતર હથોડી અને કાસકો જો વિદ્યાર્થી મિત્રો દાંતિયો જેને કહીએ તપેલી પેન્સિલ તુવેર બાટલી રબર પવાલી ખંજર તકિયો માટલું અને બોટલ આટલો શબ્દ આપણે કરી શકીએ તો હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 8 જોઈએ તો શબ્દકોશ પ્રમાણે આપણે ગોઠવવાના છે તો સુરવાલ આંબો મોજડી હિંડોળો બાજુબંધ અને રૂપુ આટલા શબ્દ છે 3 ને 3 6 તો પહેલામાં આવશે આંબો બાજુબંધ મોજડી રૂપુ સુરવાલ હિંડોળો વિદ્યાર્થી મિત્રો પાઠ 11નું કાવ્ય એકવાર વાંચજો અને પછી તમે એના મેં પ્રશ્નના સવાલ જવાબ કીધા એ નોટમાં લખજો અને પરીક્ષા માટે કાવ્ય બહુ જરૂરી છે એને મોઢે પણ કરજો અસ્તુ આભાર